आज है आपका क्वेश्चन नंबर 4। तो सूचना में जो चिन्ह था पिक्चर ऑफ अ फ्यू एक्शन आर गिवन, तो शुरू दी तो छे तुमने जो चित्र आपा छे એમાં શું છે થોડી એક્શન માંગેલી છે। चूज द एक्शन वर्ड्स फ्रॉम द ब्रैकेट एंड राइट देम अंडर द पिक्चर। तो શું કરવાનું છે આપણે જે બ્રેકેટ આપા એમાંથી શું કરવાનું છે આપણે એના એક્શન વર્ડ શોધીને જેમ ચિત્રમાં છે એક્શન વર્ડ આપેલા હોય એ શોધીને નીચે લખવાના છે। તો ચાલો પહેલું શું છે જો જીને તમારા રાઇટિંગમાં જો તમારે દોરેલા છે એટલે મેં દોર્યા નથી। તો જો જીને પહેલું છે ચિત્ર કોઈ ભાઈ છે એ શું કરે છે ખેંચીને જાય છે જેને શું કહેવાય પુલ કહેવાય। શું કહેવાય પુલ। તો પુલ ક્યાં લખેલું છે આપણે જો જીને બ્રેકેટમાં લાસ્ટ થી ત્રીજું। તો ચલો લખો નીચે પહેલામાં આવશે પુલ PULL પુલ એટલે શું થાય ખેંચવું। પછી જુઓ બીજું તો બીજામાં છે તો બે હાથ વડે શું કરે છે તાળી પાડે છે। તો તાળી પાડવી એને શું કહેવાય ક્લેપ। તો ક્લેપ ક્યાં આવશે અહીંયા। તો બ્રેકેટમાંથી આ ક્લેપ શોધીને એ શું લખવાનું આપણે CLAP ક્લેપ એટલે શું થાય તાળી પાડવી। પછી ત્રીજું ચિત્ર જુઓ તો ત્રીજું ચિત્ર છે એક નાનો બાળક છે શું કરે છે કંઈ ફેંકે છે। તો ફેંકે એને એક્શન વર્ડમાં શું કહેવાય થ્રો। થ્રો એટલે શું થાય ફેંકો। તો શું આવશે એમાં બ્રેકેટમાંથી જુઓ થ્રોનો સ્પેલિંગ નીચે અંડરલાઈન જુઓ THROW થ્રો એટલે શું થાય ફેંકો। પછી ચોથું જુઓ ચોથામાં છે એક કોઈ હાથ વડે શું કરે છે કંઈ શાકભાજી સુધારે છે એટલે કે કટ કરે છે। તો કાપે છે શું કહેવાય કટ કરવું। તો શું આવશે CUT તો કટ CUT કટ એટલે કાપવું। પછી પાંચમું જુઓ પાંચમું ચિત્ર જુઓ જીને કોઈ ભાઈ છે શું છે શું કરે છે ચેર ઉપર બેઠા છે। તો બેઠા હોય એને શું કહેવાય આપણે એક્શન વર્ડ એનો શું થાય સીટ। સીટ એટલે શું થાય બેસવું। તો SIT સીટ એટલે બેસવું। તો ચલો પાંચમું મેં લખો SIT સીટ એટલે બેસવું। પછી છઠ્ઠું જુઓ તો છઠ્ઠું છે એ શું કરે છે એક ભાઈ છે એ શું કરે છે કબાટ મેં ધક્કો મારે છે। તો ધક્કો મારો એને શું કહેવાય પુશ। તો પુશ એટલે શું થાય ધક્કો મારો। તો પુશ ક્યાં છે લખેલું અહીંયા કટ ની આગળ। તો PUSH પુશ એટલે શું થાય ધક્કો મારો। પછી સાતમું જુઓ સાતમું ચિત્ર શેનું છે કોઈ છોકરી છે શું કરે છે ડાન્સ કરે છે। તો આપણે એને શું કરી આવ્યા તો એનો એક્શન વર્ડ શું થશે ડાન્સ। ડાન્સ ક્યાં લખેલું છે બીજા નંબર ડાન્સ। તો અહીંયા શું આવશે DANCE ડાન્સ એટલે શું થાય નૃત્ય કરવું અથવા નાચવું। પછી શું છે આઠમું ચિત્ર જુઓ આઠમામાં છે કોઈ ભાઈ છે એ શું દોડે છે। તો દોડે છે એને શું કહેવાય રન। તો RUN તો રન। તો રન અહીંયા છે લખો RUN રન એટલે શું થાય દોડવું। પછી દસમું જુઓ નવમું જુઓ નવમું ચિત્ર જુઓ શું કરે છે એક છોકરો છે એ શું કરે છે બોલ એટલે કિક કરે એટલે કે લાત મારે છે। તો લાત મારે છે એને શું કહેવાય કિક એટલે કિક એટલે શું થશે લાત મારવી। તો એ પહેલું છે પહેલાની નીચે અંડરલાઈન અહીં લખો KICK કિક એટલે શું થાય લાત મારવી। પછી દસમું જુઓ દસમું છે એક છોકરી છે એકદમ આમ ઊભી છે તો એને શું કહેવાય ઊભું રહેવાને શું કહેવાય સ્ટેન્ડ। તો STAND સ્ટેન્ડ એટલે શું થાય ઊભું રહેવું। તો સ્ટેન્ડની નીચે અંડરલાઈન STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું। પછી અગિયારમું ચિત્ર જુઓ તો કોઈ છોકરી છે એ શું કરે છે કૂદકો મારે છે। તો કૂદકો મારવા એને શું કહેવાય જમ્પ। તો JUMP જમ્પ એટલે શું થાય કૂદકો મારવું। અગિયારમાં શું આવશે JUMP। પછી બારમું જુઓ બારમાંના ચિત્ર શું છે એક એક છોકરો છે એ શું કરે છે બોલ છે એને શું કરે છે કેચ કરે છે એટલે કે પકડે છે। તો કેચ ક્યાં છે CATCH તો શું આવશે બારમાંમાં શું આવશે કેચ એટલે કે એક છોકરો દડો પકડે છે CATCH। પછી તેરમું જુઓ તેરમું ચિત્ર શેનું છે એક છોકરી છોકરી છે એ શું કરે છે પાણી પીવે છે। તો પાણી પીવું એને શું કહેવાય ડ્રિંક। તો ડ્રિંકનું શું આવશે ડ્રિંકની નીચે અંડરલાઈન અહીંયા શું આવશે DRINK ડ્રિંક એટલે શું થાય પીવું। પછી ચૌદમું ચિત્ર જુઓ તો ચૌદમા ચિત્રમાં શું કરે છે એક છોકરો છે એ શું કરે છે દોરડા કૂદે છે। તો દોરડા કૂદે છે એને આપણે શું કહીએ સ્કીપ। તો એ સ્કીપ એક્શન વર્ડ ક્યાં છે જુઓ જીને કેચની પાછળ તો અહીંયા શું આવશે સ્કીપ SKIP સ્કીપ એટલે શું થાય દોરડા કૂદે
जवाब था।